હું થાકી ગઈ એટલે હું રસોડા ઉપર ચડી બેસી ગઈ. રસીકરણ છે અને વિહાનભાઈ આવ્યા છે પોલિયો ની રસી પીવા. કેમ હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, માંગે 20 અને આપે 30 એવો મારો દ્વારકાધીશ જય મુરલીધર. કેમ છો બધા, મજામાં ને? આજે તો જો સન્ડે છે એટલે વિહાન ભાઈ ને બા ને બા પણ હાર વાર બેઠા બેઠા કાર્ટૂન જોવા માંડ્યા છે. ખબર આજે તો કઈ તમારે મહાભારત કે રામાયણ કઈ જોવા દેશે નહીં, કાર્ટૂન તમારે જોવાનું છે. અને સાહેબ ની રજા છે એટલે જો નાસ્તાની વાટે બેઠા છે. અને કાર્તિક કઈ તે નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ અને હોમવર્ક કરવા બેસી ગયો. બપોર પછી પાછું રમવા જવું હોય, ક્રિકેટ રમવાનું હોય એટલે ઉતાવળ રાખે છોકરા એવું રમવા જોવે એટલે અત્યારે એ મજાનું કેવું રસ પડ્યું બેસી ગયો એમની. જો સન્ડે છે એટલે છોકરાને મજા આવે છે. અને વંશી બેન ને બધા આવી ગયા, તું હોમવર્ક કરવા આવી કે રમવા? રમવા આવી. જય વિહાનભાઈ ને જય દ્વારકાધીશ અત્યારે યાદ આવ્યું. બધા છોકરા ના પપ્પા ને ટકો થઈ જાય, તારે ટકો થઈ ગયો. પાથી નથી ટકો છે, હવે તને ખબર છે. હવે જો હું પહોંચી ગઈ છું નાઇટ ડ્રેસની ખરીદી કરવા માટે. મનીષાબેન કુબાવત જે ઘરે જ તે એની શોપ છે અને મારા ફ્રેન્ડ છે એટલે ઘણા એણે ફોટા મોકલ્યા હતા કે કૈલાસબેન નવા નાઇટ ડ્રેસ આવ્યા છે તો આવજો લેવા. અને એક નાઇટ ડ્રેસ લઈ ગઈ છું, એના પૈસા પણ બાકી હતા એટલે એમ છું કે હાલ આજે તો ઘણા દિવસથી આમ યાદ આવતા હતા પૈસા દેવા જાઉં પૈસા દેવા જાઉં, પણ આજે નવા નાઇટ ડ્રેસ આવ્યા છે એટલે બે કામ થઈ જશે. આસો પાલવ છે અને શોપનું નામ પણ આસો પાલવ છે અને એની મેડિકલ પણ છે આસો પાલવ. અને એક્ઝેક્ટ લોકેશન છે વાસાવડ રોડ અમરધામ સોસાયટી બાબરા, જરૂરથી લેવા આવજો. અને મનીષાબેન તો હજી કામમાં લાગે છે કેમ કે સન્ડે છે એટલે બધા ઘરે હોય. એનો સન છે મિથિલ અને મારો કાર્તિક છે ને એનો બેસ્ટ ફ્રેન્ડ પણ છે. ઘણી વેરાયટી નવી આવી છે, જોવો જો આ શોપ તમે. અને સરસ બધી વેરાયટી રાખે છે લજાનું, અન્ડરગાર્મેન્ટ્સ લેડીઝ, હા હા બધી બહુ સરસ રાખે છે. જેન્ટ્સ માં સફારી કંપની ના નાઇટ ડ્રેસ, નાઇટ પેન્ટ, ટી શર્ટ. જો કૈલાસબેન આ બધા નવા પાયલટ કંપની ના નાઇટ ડ્રેસ, આ પેન્સ એમાં ત્રણ કલર છે, હા હા બ્લેક, ગ્રે અને પિંક. બ્લેક તો હું આમાં જેઠાણી માટે મારી માટે લઈ ગઈ છે ને, આ બીજા બે કલર ને. હા આ સરસ કલર છે, એમાં આવે છે ત્રણ કલર. અને આ પેન્સિલ કપડું આવે, હોજિયરી કપડ નહીં, હોજિયરી નહીં પેન્સિલ આવે એટલે આ પહેરવામાં મજા આવે. સીઝન માં છે ને ચાલે, હા મજા આવે. શિયાળામાં ચોંટે નહીં, મેં હું લઈ ગઈ છું, આ ચોંટતું નથી. આ નવા કલર આવ્યા છે ને, હા ત્રણ કલર આવે, નવું આવ્યું છે. એમ્બ્રા છે, એમ્બ્રા. આ છે નાઇટ પેન્ટ, એકલા નાઇટ વાયોલેટ ના, હા હા. આ નવા આવ્યા છે વાયોલેટ ના, એલ સાઈઝ ની, એલ માં છે, હા. એક્સેલ માં નથી? ના એક્સેલ માં ને, એલ એલ અત્યારે એક બોક્સ મંગાવ્યું છે ટાઈમ માટે. એક્સેલ માં મંગાવો તો મને કેજ. હા તો વાંધો. જો મેં પાછો એક નાઇટ ડ્રેસ પસંદ કર્યો છે, જો આ નાઇટ ડ્રેસ લીધો છે. શું છે મનીષા બેન આનું? એની સાઈઝ પ્રમાણે ભાવ છે, એક્સેલ છે એ 600, પછી ડબલ એક્સેલ લ્યો તો 650, ટ્રિપલ લ્યો તો 650, અને સાવ નાની સાઈઝ લ્યો તો સ્મોલ સાઈઝ માં એના છે 550, એલ સાઈઝ ને આવતી હોય એમાં 550.
અને તમારા શોપ નું એક્ઝેક્ટ લોકેશન કહી દો. અમારું આપણે છે આ ચમાડી રોડ, અમરધામ સોસાયટી, બાબરા. હા, રસ્તા ઉપર, રોડ ઉપર જ છે એમ તો મેં થોડું કીધું છે આગળ. ચાલો મનીષાબેન હવે આવ જઈએ અમારી શોપ ને એકવાર જરૂર મુલાકાત લ્યો. આજે મનીષાબેન ને શોપ ની મુલાકાત જરૂર થી લેજો. સરસ બધી વેરાયટી રાખે છે, તમને પણ પસંદ આવશે. હા, બાળકો માં અને બધી વેરાયટી સરસ છે અને રીઝનેબલ ભાવે છે, મજા આવે. હું તો ઘણી ખરીદી અહીંથી કરું છું અને સારી કંપની ની હોય છે, તો જરૂર થી મુલાકાત લેજો. બાય. જો આજે રસીકરણ છે અને વિહાનભાઈ આવ્યા છે પોલિયો ની રસી પીવા. કેમ જો ફ્રેન્ડ્સ, હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આપણા ગુજરાતીના ઘરમાં જો અડદિયા ન બને તો અધૂરું કહેવાય. અને હું પણ આજે અડદિયા બનાવવાની છું. જો શરૂઆત કરી દીધી છે, ઘી મૂકી દીધું છે. પહેલા ગુંદ તળી નાખવાનું છે અને મેં આ અડદનો લોટ કરકરો લીધો છે અને એને દૂધનો ધાબો દઈને 10 મિનિટ રહેવા દઈ અને પછી એને ચાળી લીધો છે. ખાંડ લીધી છે 250 ગ્રામ બધું લીધું છે મેં. હવે ગુંદ મેં તળી લીધો છે અને હવે છે ને લોટ શેકી નાખવો છે. લોટ શેકી લેવાનો. હવે ભાઈ બેનપણી હોય એને હેલ્પ કરવા આવે તો મારા બેનપણી હેલ્પ કરવા આવી ગયા છે. અને લોટ શેકાઈ ગયો છે અને હવે એને માવો શેકવાનું ચાલુ કર્યું છે. ને જો આ તને ખબર છે મેં લીધો એ ગુંદ. હા, એ બેન આવ્યા હતા ને તો એ કે ઓલો કેવો બાવળ કીધો એને, દેશી બાવળનો છે એમ. એટલે મેં કીધું લાવો તો લઈ લઈ. કે હું બધા પેલા તમારી પાસે જાઉં બોણી કે મારે હારી થઈશ તમારી પાસે આવું. તો મેં કીધું એવું ન હોય, એ તો જેટલું વેચાવાનું એટલું જ વેચાય. તો એ કે હું તમારી પાસે એટલે પહેલા વહેલા તમારી પાસે લેવા આવું. એ બધી વસ્તુ શેકી લીધી છે ને હવે ચાસણી લેવી છે. મૂકી દીધી છે ચાસણી લેવા માટે ખાંડ ને પાણી મિક્સ કરીને. ચાસણી આવવા આવી ગઈ કા, બે તારની લેવાની છે. રાખી દઈએ થોડી વાર. અને હું થાકી ગઈ એટલે હું રસોડા ઉપર ચડી બેસી ગઈ. મેં તો બે તારની ચાસણી આવી ગઈ હતી અને હવે આપણે નાખી દીધો છે ગુંદ અને હવે કાજુ બદામ. ને તમારે જેટલું એડ કરવું એટલું કરી શકો. કોકરું આજુબાજુ બધે સુગંધ આવતી છે અડદિયા. થોડો થોડો બનાવવાનો છે અડદિયો શિયાળામાં. થોડો થોડો બનાવીને અને ઓલો છે ને થોડો ટાઈમ પડ્યો રે ને એટલે મજાનો તાજે તાજો બહુ મજા આવે. વંશી કેમ અડદિયો ખાવો ને? આ બધાને શું તોફાન શું ચાલુ કર્યા છે? બધા શું ચાલુ કર્યા છે ભાઈ? ચાલુ જો એવા તોફાન તો જો જો મારો મળ્યો જો ભાઈ. ચલો તમે બધા પણ આવી જાઓ ટેસ્ટ કરવા માટે. જો સરસ મજાનો અડદિયો છે. અને બીજું ખાસ તો એ કે ઘણા આપણા સબસ્ક્રાઈબર હતા, એમણે કીધું હતું કે તમે હિન્દીમાં પણ વ્લોગ બનાવો. એટલે પછી અમે ડિસાઈડ એ કર્યું કે આપણે આ ચેનલમાં હિન્દીમાં વ્લોગ નથી બનાવવા, આ ચેનલમાં આપણે ગુજરાતીમાં જ વ્લોગ બનાવશું. હિન્દી માટે આપણે અલગથી ચેનલ જ શરૂ કરી દઈએ. એટલે એ મુજબ અમે અલગથી હિન્દી માટે ચેનલ શરૂ કરી છે. આરકે ફેમિલી વ્લોગ કરીને એક ચેનલનું નામ છે, જે તમે ઉપર આઈ બટનમાં એની લિંક અત્યારે જોઈ શકશો. એમાં જઈ અને ચેનલમાં પણ જજો, એમાં તમને હિન્દીમાં વ્લોગ જોવા મળશે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જે રીતે આ ચેનલને સપોર્ટ કરો છો, એવી જ રીતે આપણી નવી ચેનલને પણ સપોર્ટ જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, હવે અડદિયો બની ગયો છે અને તમે બધા ચાલો અડદિયો ખાવા માટે. શિયાળો છે એટલે અડદિયો ખાવાની તો મજા આવે જ તે.
અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરવાનો પણ સમય આવી ગયો છે. અને કોમેન્ટમાં અડદિયો મેં કેવો બનાવ્યો છે, દેખાવમાં કેવો લાગે છે જરૂરથી કહેજો. અને જો વિહાન મને અડદિયો ખવડાવવા આવ્યો છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરો, શેર કરો. જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં ફરી મળીશું.